नमस्कार विद्यार्थी मित्रों, आजे धोरण आठनी अंदर विषय गणित प्रकरण तेर समप्रमाण अने व्यस्त प्रमाण विषे चर्चा करीशू। समप्रमाण एक राशि वधे त्यारे बीजी राशि तेटलाज प्रमाण में वधे अने एक राशि जो घटे तो बीजी राशि तेटलाज प्रमाण में घटे तो ते समप्रमाण छे तेम कहेवाय। नोंध, ज्यारे बे राशिओ एक्स अने वाय समप्रमाणमां एटले के समचलनमां होय त्यारे एक्स चले छे वाय लखी शकाय, वंचाय एक्स चले छे वाय। समप्रमाणनुं सूत्र आपणे अहींया जोईए, एक्स वनना छेदमां वाय वन बराबर एक्स टूना छेदमां वाय टू। હવે વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં કહીએ તો સમપ્રમાણ કોને કહેવાય? તો દાખલા તરીકે જો તમારી પાસે એક પેન છે, એમની કિંમત 5 રૂપિયા છે, હવે હું એમ કહું કે તમારી પાસે 4 પેન છે તે જ કિંમતની, તો કેટલા રૂપિયા થશે? તો તમે કહેશો 20 રૂપિયા। તો અહીંયા જ્યારે પેનની સંખ્યા 1 છે ત્યારે એની કિંમત છે 5, પણ જ્યારે પેનની સંખ્યા 1 માંથી 4 થાય તો તેમની કિંમત થાય છે 20। તો એનો મતલબ એમ કે જો પેનની સંખ્યામાં ઘટાડો કરવામાં આવે તો તેમની કિંમતમાં પણ ઘટાડો થાય, જો પેનની સંખ્યામાં વધારો કરવામાં આવે તો તેમની કિંમતમાં પણ વધારો થાય। તો અહીંયા આપણને સમપ્રમાણ જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, સમપ્રમાણને લગતું એક ઉદાહરણ જોઈએ। એક વિશેષ પ્રકારના 5 મીટર કાપડની કિંમત રૂપિયા 210 છે, તો આ વિશેષ પ્રકારના 13 મીટર કાપડની કિંમત કેટલી થાય? તો આપણે એનો ઉકેલ જોઈએ। ધારો કે કાપડની લંબાઈ 1 મીટર છે અને તેની કિંમત રૂપિયા y છે। અહીંયા આપણે જે બે રાશિની વાત કરતા હતા એમાં એક રાશિ x અને બીજી રાશિ y, તો અહીંયા એક રાશિ છે એ કાપડની લંબાઈ આપેલી છે અને બીજી રાશિ છે તે તેમની કિંમત આપેલી છે। હવે જેમ કાપડની લંબાઈમાં વધારો થાય તેમ કાપડની કિંમતમાં પણ તે ગુણોત્તરમાં વધે છે, તો આ એક સમપ્રમાણની સ્થિતિ છે। તો આપણે એમના સૂત્ર મુજબ જોઈએ તો x1 = 5, y1 = 210, x2 = 13 અને y2 = ? તો અહીંયા ક્વેશ્ચન માર્ક એ શું છે? તો એ 13 મીટર કાપડની કિંમત છે જે આપણે મેળવવાની છે। માટે x1 = y1 / x2 / y2, એટલે કે આપણે જે ચલ છે એમની કિંમત આપણે નક્કી કરી છે એ મુજબ લખીએ, 5 / 210 = 13 / y2। તેથી હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાય ટુ છે એ અચળ પદ છે જે આપણે મેળવવાનું છે, તો આપણે એમને અંશમાં જવા દે, જો એ છેદમાં છે તો બરાબરની સાઈડ તે અંશમાં જશે, એટલે y2 = 13 × 210 / 5 = 546। આમ 13 મીટર કાપડની કિંમત રૂપિયા 546 થાય। બે, વ્યસ્ત પ્રમાણ। એક રાશિ વધે ત્યારે બીજી રાશિ તેટલા જ પ્રમાણમાં ઘટે અને એક રાશિ ઘટે ત્યારે બીજી રાશિ તેટલા જ પ્રમાણમાં વધે તો તે વ્યસ્ત પ્રમાણમાં છે તેમ કહેવાય। નોંધ, જ્યારે બે રાશિઓ એટલે કે પ્રથમ એક્સ અને બીજી વાય એ વ્યસ્ત પ્રમાણમાં એટલે કે વ્યસ્ત ચલનમાં હોય ત્યારે એક્સ ચલે છે 1/y લખી શકાય, તેમને વંચાય એક્સ ચલે છે 1/y। હવે વ્યસ્ત પ્રમાણ માટે નકશામાં દર્શાવેલ પ્રમાણમાં એ બે સ્થળો વચ્ચેના વાસ્તવિક અંતર અને નકશામાં દર્શાવેલનો ગુણોત્તર છે। નકશામાં દર્શાવેલ પ્રમાણમાં સમપ્રમાણતાને આધારિત છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વ્યસ્ત પ્રમાણનું સૂત્ર જોઈએ, x1 × y1 / x2 / y2। તો વિદ્યાર્થી મિત્રો, હવે વ્યસ્ત પ્રમાણને લગતું એક ઉદાહરણ જોઈએ।
जो 15 कारीगर एक दीवाल 48 कलाक में बनावी शके तो आज काम ने 30 कलाक में पूरु करवा केटला कारीगर जोईए? तो उकेल एनो मेळवीए। धारो के 30 कलाक में काम पूरु करवा माटे जरूरी कारीगरोनी संख्या वाई छे। अहीं वधारे कारीगर होय तो दीवाल बनावा ओछो समय लागे। आम आ एक क्यू प्रमाणनी स्थिति थाय? तो के एक व्यस्त प्रमाणनी स्थिति छे। माटे 48 × 15 = 30 × y। विद्यार्थी मित्रों, अहीं वाई छे ए कारीगरनी संख्या छे, जे अचळ पद छे। तेने आपणे मेळवू होय तो तेमनी साथे जे कोई गुणाकारमां छे एने सामेनी साइड क्यां जवा देवो पड़शे? तो के छेदमां। तो के वाई बराबर 48 × 15 = 30। आपणे भाग उड़ाड़िए के 15 × 2 = 30, 24 × 2 = 48, એટલે વાય બરાબર 24। આમ આ કામને 30 કલાકમાં પૂરું કરવા માટે 24 કારીગરોની જરૂર પડે।